નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું એમોનિયમ સલ્ફેટની અને વાત કરીશું કે આપણે તેમાં કયા કયા તત્વો આવે છે, આપણે એમોનિયમ સલ્ફેટ નાખવાથી ફાયદો શું થાય છે અને આપણે કયા કયા પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય છે અને આપણે કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ, તો આ મુદ્દા ઉપર વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જજો, કેમ કે અવનવા વિડીયો અમે લઈ આવતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, ચાલો વિડીયોને આગળ જોઈએ. તો પહેલાં વાત કરીશું કે આપણે તેમાં કે કયા કયા તત્વો આવે છે. તો ખેડૂત મિત્રો, તેમાં બે તત્વો આવે છે. એક તો છે સલ્ફર, જે 23% આવતું હોય છે, અને બીજું છે નાઇટ્રોજન, જે 25.5% આવતું હોય છે. તો ખેડૂત મિત્રો, આમાં બે તત્વો આવતા હોય છે. હવે વાત કરીએ એમોનિયમ સલ્ફેટના ફાયદાની. તો ખેડૂત મિત્રો, તેમાં આપણે ફાયદા વિશે જાણીએ તો જે અન્ય જે હોય તેનાથી આમાં આપણે એક ફાયદો મોટો એ થતો હોય છે કે જ્યારે આપણે સામાન્ય યુરિયા હોય તો તે ઉડી જતું હોય છે, પણ એમોનિયમ સલ્ફેટ તે ઉડતું નથી. એટલે તે ખેડૂત મિત્રો, જે પાક હોય તે પૂરેપૂરું તેનું ગ્રહણ કરે છે અને તે પૂરેપૂરો તે પાક હોય તેનો ઉપયોગ કરે છે. અને એક બીજો મોટો ફાયદો એ થતો હોય છે કે જે આપણે સામાન્ય યુરિયા હોય તે જમીનની નીચે ઉતરી જતું હોય છે, જ્યારે આપણે પિયત આપીએ ત્યારે તે જમીનની નીચે ઉતરી જતું હોય છે. પણ આમાં ખેડૂત મિત્રો, આ જમીનની નીચે ઉતરતું નથી અને પૂરેપૂરું પાક શોષણ કરે છે, તેથી આપણે વધારે તેમાં રિઝલ્ટ આપણે મળતું હોય છે. અને એક મોટો ફાયદો એ પણ હોય છે કે જે જમીનની પીએચ હોય તે મેન્ટેન કરે છે, અને દરેક જમીનની પીએચ આપણે મેન્ટેન હોવી જરૂરી છે. અને કેમ કે જે આ ખાતર હોય તે જે જમીનની પીએચ હોય તેમાં પણ સુધારો આપતું હોય છે, તો એક મોટો ફાયદો એ પણ હોય છે. તો હવે વાત કરીએ કે આપણે એમોનિયમ સલ્ફેટનો કયા પાકોમાં ઉપયોગ કરી શકીએ. તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો કપાસ, મગફળી, ચોખા, ઘઉં, મકાઈ, ચણા, સોયાબીન, મરચી અને જે આપણે શાકભાજીના વિવિધ પાકો હોય તેમાં, એટલે કે આપણે જે ચોમાસું પાક અને શિયાળું પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ. હવે વાત કરીએ કે આપણે કઈ કંપનીનું સારું મળે છે. તો તેમાં સરદાર અને મહાકન આ બંને કંપનીનું આપણે સારું એવું મળતું હોય છે. અને હવે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે તેમની સાથે કોઈ દિવસ આપણે આને મિક્સ કરીને વાપરવાનું નથી, કેમ કે જે ખેડૂત મિત્રો, બીજા બિયારણ જે ખાતર હોય છે તેમાં આપણે મિક્સ કરીને વાપરી શકાય છે, પણ આ જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે તેમની સાથે કોઈ દિવસ મિક્સ કરીને વાપરવાનું નથી. અને જે આપણે પ્રમાણની વાત કરીએ, તેમના ડોઝની વાત કરીએ, તો એક જે વીઘો હોય છે 16 ગુઠ્ઠાનો તેમાં આપણે 4-6 કિલો સુધી આપણે વાપરી શકાય છે, અને જ્યારે ખેતરમાં જો પાણી ભરાતું હોય તો આપણે 8-9 કિલો સુધી આપણે વાપરી શકાય છે. તો વિડીયોમાં બસ એટલું જ, અને અમારી સાથે જોડાવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જાઓ, કેમ કે અવનવા વિડીયો અમે લઈ આવતા હોઈએ છીએ.